અને ભાઈ આ બે કપલ છે ને બહુ વાયરલ થઈ ગયેલું છે. એવી ડ્રાઈવર થઈ ગયા જયેશભાઈ તમે તો, હે 365 દિવસ કન્ટિન્યુઅસ હોય ને. મેન સેલિબ્રિટી તો ભૂલાઈ. થોડું કેમ થયું કે ભરતનો બીજો ભાઈ આવ્યો હોય ને એટલો મને પ્રેમ છે અને ભાવ છે. મારે કાન પકડવા પડે. પરસભાઈ તમે વાત જે કીધી ને બહુ સાચી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકા દીશ છે. મેં મગર રાધે રાધેનો ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી દીધી છે. આજે અમારો જવાનું છે દ્વારકા. હું કે ભરતી તારે આવો છે દ્વારકા. જય દ્વારકા દીશ, જય બાબુ બોલ બધાને. તો દ્વારકા જા, તમારા માટે હું લઈશું. બોલ, હું લાવું છું તારે દ્વારકા. તમને મજા આવે એ કા? કંઈક વિચારશું એક્સ્ટ્રા. તું ભાઈ કામ જો અમારા બે માનાના. હું તો શીખું કે તું બ્લોગિંગ કેમ કરાય છે. વાહ ભાઈ વાહ, કાઢી નાખીને ઇજ્જત. શીખું તમારી નિયારે, તમારી ભાષા શીખું છું, બધું શીખું. કારણ કે આ છે ને કપલ બ્લોગ નું, હમણાં ભાઈને મેરેજ કરવાનો છે ને, કપલ બ્લોગ કઈ રીતના થાય ને એ શીખે છે અત્યારે ફેમિલી. તો આજે અમારા લોકોને જવાનું છે. ક્યાં જવાનું છે? પેલા તો એક ફ્રેન્ડ ને, બે ફ્રેન્ડ ની ઘરે જવાનું છે. હા, દ્વારકા સાઈડ પેલા અમારે જવાનું છે જેએસકે લાઈફ, અને પછી જવાનું છે ડોક્ટર ભરત. આ બંને અહીંયા જવાનું છે, અને પછી અમારે નાઈટ રોકાવાની છે દ્વારકા. થોડા કાકા લેલા કે અમારા રામભાઈ તમારી સાથે આવી ગયા, હવે અહીંયા આરાણા થોડી ઘણી ચા પી લે. એક નાનો એવડો બ્રેક લીધો હતો અહીંયા માધુપુર બીચ ઉપર, કારણ કે આ જે માધુપુર બીચ છે ને એનું કંઈક અલગ લોકેશન છે. તો હું રામભાઈ અને મારા જેક્સભાઈ અમે લોકો પાછા ભાગી મળતે છે. તો ચાલો ફેમિલી, હવે અહીંયાથી આપણે ચેકઆઉટ કરવાનું છે, નેક્સ્ટ લોકેશન ઉપર જવાનું છે. જયેશભાઈ ને ઘરે જયેશભાઈ રાહ જોતા હશે. ફેમિલી અત્યારે પહોંચી ગયા છે, બહુ મોટી સેલિબ્રિટી જેએસકે લાઈફ, અને અમારા જેક્સબેન તો જો કે તમે ઓળખો છો. આઈ તો ભેરાન ભેરા તેમ ઘૂમરા મારો હે તો ઓળખતા છે ને. અને ભાઈ આ બે કપલ છે ને બહુ વાયરલ થઈ ગયેલું છે. શાંતિબેન, ના એવું કઈ નહી, તમારી જીવા જ છે. કઈ વાયરલ કેવા ભાઈ, બહુ હાઈખા જોઈ. સિલ્વર બટન ભાઈ અમારા જીયા પહોંચો વાલ લાગશે. જેક્સભાઈ હમણાં આવી આને તો હમણાં આવવા. હા, ઈ તો જો કે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ માં છે ભાઈ આપણો. માતાજી બધાને હજાર નિર્વા રાખે, ધંધામાં લાગ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. આ આવડ્યો હમણે બોલતા ના આવડે, અને અમારા પાસે તો હારા ન લાગે. આવો આશીર્વાદ. સાચી વાત છે. કોક એક ભાઈ કાવ લેવાળા બેહો બેહો. કઈ રીતે આવડે, કઈ મળી અટાણે ખબર નહીં, પણ બોલાય એટલી પછી કઈ મીનો આવે. બાકી કઈ શરૂઆત થાય તો કી મળી એટલે અમારે સીધે સીધું બોલાઈ જાય. પેલા ફેમસ ડાયલોગ રેડી. તો જો ફેમિલી આ છે ને તમે જે હેમ્બળ્યું ને માનું, ઈ આ લોકોનું ફ્રેમ જ છે. અને તમે મારા બ્લોગમાં પણ જોતા હશે કે મારી બે ઢીંગલીઓ છે બોલતા હોય, તો ઈ આ લોકોનું કોપી છે. અને આ જો મારી દીકરીઓ બે કહેતી હતી માયા, તો માયા તું પણ બોલતો દીકરા, હું બોલે હું ઘરમાં દીકો. હે માયા તો મૂળમાં હોય તો જ બોલે ભાઈ. ફેમિલી અત્યારે અમારા જેક્સભાઈ, હું કે જેક્સભાઈ આનું ડ્રીમ ડ્રીમ તો બધા યુટ્યુબ ને હોય યાર. અને ભાઈ અમારા આ તો ભાઈ ડ્રીમ છે, ડ્રીમ ઘણી. જયેશભાઈ આપણે ડ્રોન નું અનબોક્સ કરવાનું છે, આપણે બે ભાઈ નું સાથે લઈને આવ્યા હતા. મેં તો વહેલો અનબોક્સ કરી લીધો, જમી નથી કીધી. હા તો આ જોઈ જઈએ ને આપણે. અને અમારા જેક્સભાઈ હાથમાં સિલ્વર બટન આવ્યું. જેક્સભાઈ એની ફિલિંગ શું કે કેવી છે? હે નેક્સ્ટ લેવલ ને, બોલવા માટે કઈ શબ્દ જ નથી ને. હમણાં આવી જાય પછી લીજે ફિલિંગ. બીજાનું ના આપડા માં ફેર પડે ને ભાઈ. તો જો ભાઈ બે મોટા યુટ્યુબર ભેગા થઈ ગયા ને એકબીજા હવાન કરે હે ભાઈ. આપણે તો જ્યાં લેવલ ઉપર જાઉં કે બહુ વાર લાગશે. પણ અમારો મોટો તો હમણાં એવી ડ્રાઈવર થઈ ગયા જયેશભાઈ તમે તો. હે એટલે અત્યારે અમારા જેક્સભાઈ ને ડ્રોન લેવાનું છે, તો ત્યાં ડેમો ચાલુ છે અત્યારે અહીં લેવાનું. અને જયેશભાઈ અત્યારે અહીં ડ્રોન થી શૂટ લઈ, થોડા ઘણા સિનેમેટિક શોટ છે, તો તમે બધા લોકો એન્જોય કરજો. જયેશભાઈ ને ઘરે કોક ને કોક મહેમાન આવતા જ હોય. ફેમિલી જયેશભાઈ ની મહેમાન નવાજી કરી લીધી છે. અને બાપા રોકાઈ ગયા, નો પહેરે આયલા. ફેમિલી ખાસ કહેતા ભૂલાઈ ગયું, ભલે આપણા તો અમારા થોડા ઘણા સબસ્ક્રાઈબર છે, પણ જયેશભાઈની પણ યુટ્યુબ ચેનલ છે જયેશકે લાઈફ.
અને ફેમિલી બ્લોગ બહુ મસ્તાના બનાવે છે, તો ઘુમરો મારજો. હા, અવશ્ય એકવાર એની ચેનલમાં મુલાકાત કરજો. અમારી જેમ મસ્ત દેશી કન્ટેન્ટ, ભાઈ જેવું તો આપણે ન કરી શકીએ, પણ આપણા બે ભાઈ કન્ટેન્ટ સેમ છે. હાલો તો હવે રજા લઈ, હવે તમે ક્યારે આવો? નેતો જો બનો અમારા થોડાક ટાઈમ પછી મહિનામાં ફોન કરી ફાઇનલ ને પાકમાં. તો ફેમિલી પહોંચી ગયા અત્યારે એક સેલિબ્રિટીના ઘરે, કે ટૂંક સમયમાં ઉંમર બહુ નાની છે પણ એની નાની ઉંમરની અંદર બહુ મોટું એવું નામ કર્યું છે એવા અમારા ખાસ મિત્ર અને અમારા જીગરજાન ભાઈબંધ ભરતભાઈ આહીર. તો કેમ છે બધાને? મજામાં મજામાં જ છો, કારણ કે પરેશભાઈના બ્લોગ જોતા હોય મજામાં જ હોય ભાઈ ભાઈ. અને પરેશભાઈ અમારા ઘરે આવ્યા હતા, મને શોક કરી દીધો, બહુ મજા આવી. મને એવું હતું કે પરેશભાઈ રોગા વાતું કરે, બાકી આપણા ઘરે કોઈ આવે નહીં, પણ આવ્યા તો ખરી, બહુ મજા આવી. અને હવે અમે જવાના છીએ દ્વારકા. અને ભરતભાઈ ની સાથે સાથે છે ને એક મોટા બીજા સેલિબ્રિટી છે, એના મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજ તો હું સેલિબ્રિટી, મને ખુદ મને એમ થઈ ગયું ના હું છું. મેન મેન સેલિબ્રિટી તો ભૂલાઈ ગઈ. મેન ભૂલાઈ ગઈ પણ મને કઈ વાંધો નથી, મારા દીકરા બધા આગળ આવે તો સેલિબ્રિટી ને તો મન ભર્યું જ ભાઈ, મને કોઈ વાંધો નથી. પણ મને બહુ છોકરાનું નામ ઓછા આવડે, પણ બધા જોતા રહેજો એન બ્લોક, કાલ દુવાર કહી જાય. અને ફેમિલી ખરેખર અહીંયા આવ્યો પછી છે ને એવું જરાય નથી લાગતું કે ટૂંકમાં અજાણું લાગે, કારણ કે એક આમ ભાઈ બંધ જીવો સારો એવું એવું લાગે કે હું અત્યારે મારે ઘરે જ બ્લોગ શૂટ કરું. અને ભરતભાઈ તને એવું હોય કે આપણે હિસાબે બ્લોગ આલે તે વસ્તુ ખોટી છે, કારણ કે બ્લોગ આલે છે ને તે મમ્મી ની હિસાબે આલે છે. ભરત નો બીજો ભાઈ આવ્યો હોય ને એટલો મને પ્રેમ છે અને ભાવ છે, કેમ કે ભરત એક જ ભાઈ છે ને સાથમાં બીજો ભાઈ હોય તો મને થોડું ગર્વ રહે ને કે મારા દીકરા ને બીજો ભાઈ છે એટલે સાથમાં. મારે કાન પકડવા પડે ભરતભાઈ, તમે વાત જે કીધી ને બહુ સાચી છે. અને ભાઈ ફેમિલી ભરતભાઈને પણ યુટ્યુબમાં ચેનલ છે ને બહુ સારા એવા બ્લોગ બનાવ્યા, જો કે તમે બધા લોકો એને ઓળખતા જ હશે. અને એના મમ્મી દીકરાના બ્લોગ હોય ને એટલા ફની બ્લોગ હોય ને કે ખરેખર તમને રિયલ જોવાની બહુ મજા જ આવી જશે. અને અમારા લોકોને હમણાં દ્વારકા પર જવાનું છે, અને અમારી સાથે અમારા સેલિબ્રિટી એ ઊંચા કોટડાનું અને ભાવનગરના બહુ મોટા સેલિબ્રિટી ભરતભાઈ. આજે તો ભાઈ અમારે બાઇક ખુલી જાય, કારણ કે ભાઈ આને આને પકડવું એટલે બહુ અઘરી વસ્તુ થાય. રામભાઈ કારણ કે આ સેલિબ્રિટી ને મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડે. શીખી ગયા ને હવે, હાલ તો ફેમસ થઈ ગયા હો તમે. કેવાય છે ને કે આહીર નો આશરો મોટો હોય છે. જો ભરતભાઈ નો દ્વારકા પછી કાલે બપોર ના મળ્યા. ફેમિલી પહોંચી ગયા છે દ્વારકા, અત્યારે જો અહીંયા ભરતભાઈ મસ્ત મજાના રૂમ ની વ્યવસ્થા કરી દીધી છે. ભરતભાઈ થેન્ક યુ કે તમે મને રૂમ ની વ્યવસ્થા કરી દીધી છે. તો ફેમિલી અત્યારે હવે અમે અહીંયા રોકાવાના છે આજે રાત, અને સવારના દ્વારકા દર્શન કરવા જશું, પછી અલગ અલગ લોકેશન ઉપર જશું. આજનો બ્લોગ લાંબો ન થઈ હેતુથી આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મંગલ, રાધે રાધે.